विगतवार समाचार में सौथी पहला बात, गुजरात में आज थी मिनी लॉकडाउन की वच्चे थोड़ी छूटछाट मिली है। महानगरों में मार्केट शुरू थी गया है। सूरत में हीरा बजार टेक्सटाइल मार्केट कोविड गाइडलाइन साथ शुरू कराया, तो राजकोट में सोनी बजार बेड़ी मार्केटिंग यार्ड आज थी शुरू थयु। वडोदरा में मंगल बजार रावपुरा मार्केट सहित बजारों फरी एक बार गाइडलाइन साथ खुल्यु छे। तो आज थी आंशिक छूटछाट आपवामां आवी छे मिनी लॉकडाउन में। एवामां सवारे 9 थी बपोरे 3 वाग्या सुधी हवे वेपारीओ पोतानो धंधो रोजगार खोली शकशे, त्यारे धीमे धीमे हवे कोविडनी गाइडलाइन साथे आ बजारो खुला जोवा मळ्या छे। तो गुजरात में आज थी मिनी लॉकडाउन वच्चे आंशिक छूटछाट मिली छे। वडोदरा थी मानू चावड़ा, गौतम भेड़ा राजकोट थी, शैलेश त्रिवेदी सूरत थी संवाददाता जोड़ाई गया छे। शुरुआत मानू आपना थी करिए छे। मानू, वडोदरा में आज मंगल बजार सहित जे बजारों छे कोविड नी गाइडलाइन मुजब आज थी नियमो अनुसार खोलवा माटे नी जे जाहेरात करवामां आवी छे ते अनुसार आज खुला रह्या छे। आज थी जे शुरुआत व्यापारीओए करी छे, केवो माहौल आज मार्केट में जोवा मळ्यो छे? संजीवनी, छेल्ला 25 દિવસથી જે મિની લોકડાઉન હતું, આંશિક જે પ્રતિબંધો હતા એમાંથી સરકારે છૂટછાટ આપી છે અને વડોદરાના બજારો આજથી ધમધમતા થયા છે। 9 વાગ્યાથી વેપારીઓએ પોતાના વેપાર ધંધા છે શરૂ કર્યા છે। આપ જોઈ રહ્યા છો, નાના વેપારીથી માંડી અને મોટા વેપારીઓ આજે 9 વાગ્યાથી પોતાના વેપાર ધંધાની શરૂઆત કરી છે। હું અત્યારે કડક બજાર ઊભો છું। કડક બજાર આ ઉપરાંત મંગળ બજાર હોય કે રાવપુરા વિસ્તાર હોય, તમામ વિસ્તારના જે બજારો છે શરૂ થયા છે। વેપારીઓ પોતાના રૂટિન કામમાં આજથી જોડાઈ રહ્યા છે। 25 દિવસથી વેપાર ધંધા બંધ હતા અને એના કારણે વેપારીઓ જે છે એ પોતાના ઘરે બેઠા હતા, બેકારીમાં વેપારીઓ સપડાયા હતા અને વેપારીઓની માંગ હતી કે શરૂ કરવા દેવામાં આવે। 25 દિવસ બાદ સલૂન શરૂ થયું છે, કામ પણ ચાલુ કર્યું। શું કહો છો, 25 દિવસ બાદ ચાલુ થયા કામ ધંધા, શું કહો છો? 25 દિવસ બાદ કામ ચાલુ થયા, થોડું લંબાયું હતું સારું રહે, થોડો ટાઈમ લંબાયો તો સારું રહે, બધા રોજી રોટી થોડી સારી મળી રહે તમારી, અને બધા કામ ધંધા વાળા થોડા મોડા હોય, થોડો ટાઈમ લંબાય તો સારું રહેશે। ટાઈમ લંબાય તો સારું, સલૂન બંધ હતા એમાં પણ છૂટછાટ આપવામાં આવી છે અને લોકોએ રોજગાર ધંધા છે શરૂ કર્યા છે। આપ જોઈ રહ્યા છો, છેલ્લા 25 દિવસથી જે વેપાર ધંધા બંધ હતા એને સાફ સફાઈ કરી અને વેપારીઓ છે અત્યારે પોતાના વેપાર ધંધા શરૂ કરી રહ્યા છે। લોકો પણ બજારમાં ખરીદી કરવા આવી રહ્યા છે અને ખરીદી કરી રહ્યા છે। 25 દિવસ પછી બજારો ચાલુ થયા, શું કહો છો, કેટલી તકલીફ પડી અત્યાર સુધીમાં? તકલીફ તો પડી છે બધી, આજે બધી વસ્તુ પડી રહી છે, આજે મળી લે। ઓકે, માસી શું ખરીદ્યું, શું લેવા? આ તો મારા મારા ભધર અરે પપ્પા મારા વોફ થઈ ગયા ને, તે એના માટે બધી ખરીદી લીધી છે આપવા માટે। હા, મૃતકના પરિવારો છે એ પણ જે ખરીદી કરવાની હવે ખરીદી કરવા નીકળ્યા છે। વેપારીઓ છે પોતાના વેપાર ધંધા આજથી શરૂ કર્યા છે। એક આશા છે કે જે રીતે બંધ હતું, ગ્રાહકો નહોતા ત્યારે આ સ્થિતિની અંદર જે જીવન કેવી રીતે સર્વાઈવલ કરવું એક પ્રશ્ન હતો, જો કે વેપારીઓ આજથી નવી આશા સાથે વેપાર ધંધા શરૂ કરી રહ્યા। આપનો ધંધો તો બંધ નહોતો, પણ શું હાલત છે વેપારીઓની? સરકારે આજે છૂટછાટ આપી છે વેપાર ધંધા કરવા માટેની, શું કહો છો? સરકાર તો એક સૌથી મોટું બેવડી નીતિ જ કરી રહી છે। આજે ડીમાર્ટ છે આટલા બધા, એમાં આ અનાજ કરિયાણાની આઈટમમાં એ લોકો બધું વેચતા હતા, ઓનલાઈનમાં બધું વેચાતું હતું। આના મરવામાં તો નાના વેપારીનો જ મરવાનો વારો આવ્યો છે, કેમ કે નાના વેપારીએ સરકારને લાવી છે અને સરકાર હવે નાના વેપારીને જ નથી જોઈ। સરકારની આવક ચાલુ જ છે, જીએસટીની આવક ચાલુ છે, વેરાની આવક ચાલુ છે, લાઇટ બિલની આવક ચાલુ છે, પાછા એ પોતે એસીમાં બેઠા છે એમની પોતાની આવક ચાલુ છે, એટલે મરવાનો નાના વેપારી। આ સરકાર છે તો સારું છે, અને આવનારા ટાઈમમાં સરકારને બી ખબર પડી છે કે નાના વેપારી લાવી બી શકે છે અને નાના વેપારી ઉકાળીને ફેંકી બી શકે છે। આજથી વેપાર ધંધા તો શરૂ થયા છે, પરંતુ ઓનલાઈન જે માર્કેટ ચાલી રહ્યું છે અત્યાર સુધી ચાલુ જ હતું, પણ તેમ છતાં આજે વેપારીઓએ જે સમય મળ્યો છે એમાં 9 થી 3 વાગ્યા સુધીના સમયની અંદર જે ધંધા રોજગાર કરવાની છૂટ આપી છે એમાં વેપારીઓ આજે
धंधा व्यापार ना श्री गणेश करी रहा छे, पोतपोताना धंधा स्थले आवी अने 9 वाग्याथी व्यापार धंधा शुरू कर्या छे। कही शकाय के जे छूट आपवामां आवी छे थोड़ो ओछो समय छे, समय वधारवामां आवे, परंतु तेम छतां वडोदराना तमाम मोटा भागना बजारो छे आजथी शुरू थया छे। बिल्कुल शैलेश, आपना तरफ आवीए छे। शैलेश, हीरा बजार होय, टेक्सटाइल मार्केट होय, कोविड गाइडलाइन मुजब आजथी शुरू थया छे, त्यारे आजे मार्केटनो माहोल केवो जोवाई रह्यो छे सूरतमां? છૂટ આપવામાં આવી છે, તેને ગઈકાલથી જ વેપારીઓ આવકારી રહ્યા છે, કારણ કે ગઈ 27મી તારીખ પર પછી જે રીતનું લોકડાઉન હતું, આંશિક રીતે લોકડાઉન હતું, તેમાં આ તમામ દુકાનો માર્કેટો બંધ હતી, એ માર્કેટો બંધ હતી, તેને કારણે ખૂબ મોટી મુશ્કેલી વેપારીઓ, નાના વેપારીઓને ભોગવવાની આવી હતી। ખાસ કરીને હીરા બજાર અને ટેક્સટાઇલ માર્કેટ બંધ હતું, એમાં સૌથી વધારે મુશ્કેલી હતી। नाना जे व्यापारीओ छे तेमनी जे हालत हती ए विषे जाणवानो प्रयास करिए, केवा आ लॉकडाउन हतुं, हवे छूटछाट आपवामां आवी छे, शुं कहे? पहेलो तो हुं सरकारश्रीनो आभार मानीश के हमणा आ छूटछाट आपी। अमारा जेवा मिडल क्लास जे ईमानदारीथी मेहनत करीने कमाई छे, एमनी पासे कोई खास बचत होती नथी। अमारी अंदर एक डर आवी गयो हतो कि आ लंबा छे तो अमारा बाळकोने अमे शुं खवडावशुं, सारी सुविधा शुं आपशुं भणवानी केवी, એ ડર અમને માનસિક લાગતો હતો। આર્થિક નુકસાન તો જગ જાહેર છે જ, એટલે સરકારશ્રીનો આભાર અને એક વિનંતી છે કે 3 બદલે 6 વાગ્યા સુધી થઈ શકશે તો અમે અમારા બાળકોને ઈમાનદારીના પૈસાથી સારું એજ્યુકેશન ને સારું ફૂડ પ્રોવાઈડ કરી શકશું, જેનાથી અમારા બાળક આ દેશ માટે કંઈક કરી શકશે। વેપારીઓ ચોક્કસ આ જે લોકડાઉનમાં રાખ શૈલેષ, આપનો અવાજ શૈલેષ નથી આવી રહ્યો, આપની સાથે ફરી એકવાર જોડાવાનો પ્રયત્ન કરીશું, તે પહેલા રાજકોટથી ગૌતમ ભેડા જે જોડાયેલા છે રિપોર્ટર, ગૌતમ પાસેથી જાણકારી મેળવી છે। ગૌતમ, રાજકોટમાં સોની બજાર આજથી ખુલી ગયું છે, બેડી માર્કેટિંગ યાર્ડ પણ આજથી શરૂ થઈ ગયું છે, રાજકોટમાં આજે આટલા દિવસ બાદ જ્યારે માર્કેટ ખુલ્યું છે, આજનો માહોલ કેવો છે, વેપારીઓ શું કહી રહ્યા છે? ચોક્કસ, આજથી ફરી એક વખત જે લોકડાઉન જેવી પરિસ્થિતિ હતી ત્યારબાદ જે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે, આજથી આપણે જે વેપાર ધંધા છે તે શરૂ થઈ રહ્યા છે। રાજકોટના ધર્મેન્દ્ર રોડ વિસ્તારના દ્રશ્યો છે, આપ જોઈ શકો છો કે ફરી એક વખત જે કાપડના વેપારીઓ છે તે પણ આપણી સાથે છે, અલગ અલગ હોજીયરીના વેપારીઓ આપણી સાથે, તમામ સાથે વાત કરીશું। શું કહેશો? ઘણા સમય બાદ ફરી એક વખત વેપાર ધંધા શરૂ થયા છે, આજથી અડધો દિવસ જે વેપાર ધંધા છે કાપડ સહિતના તે શરૂ થશે। ઘણા સમય પછી એમ કહું કે સંવેદના વાપસ ફરીથી આવી છે, બજારમાં રોનક આવી છે, અને સંવેદનશીલ સરકારે જે નિર્ણય લીધો છે એ નિર્ણયને અમે ખૂબ જ હૃદયપૂર્વક આવકારીએ છીએ। બજારો ફરીથી ધમધમતી થાય છે, આજથી આજ તમે જોયું, આપ જોઈ શકો છો કે બજારો બધી ખુલી ગઈ છે, વેપારીઓ બધા વેપાર કરવા માટે સ્ટેન્ડ ટુ છે, અને સરકારના નિર્ણયને યોગ્ય સમયે સરકારે નિર્ણય લીધો છે, સરકારના નિર્ણયને અમે તમામ વેપારી સંગઠનો આવકારીએ છીએ અને આશા રાખીએ છીએ કે હવે ફરી પછી 27 તારીખે ફરીથી સમીક્ષા આવે ત્યારે આ અનલોક 3 વાગ્યા સુધીનું છે એ પૂરા સમય સુધી વેપારીઓને વેપાર કરવાની છૂટ આપે, જેથી વેપારીઓ પોતાની નુકસાનની ભરપાઈ કરી શકે અને થોડા સમયમાં જે નુકસાની ગઈ છે એ ફરીથી બહાર નીકળી શકે વેપારીઓની, એવી અમારી લાગણી છે સરકાર પાસે। અને નાના વેપારીઓને જે નુકસાન થયું છે એ બાબત પણ હું સરકારનું ધ્યાન દોરવા માંગુ છું કે જે વેપારીઓને ખૂબ જ આજે ગયા વર્ષથી માંડીને અત્યાર સુધીમાં મોટો વેપાર ગુમાવ્યો છે, મોટી નુકસાની ગઈ છે વેપારીઓને, નાના વેપારીઓને, મધ્યમ વેપારીઓને સરકાર વગર વ્યાજની લોનની વ્યવસ્થા કરી આપે એવી પણ અમારી માંગણી છે। સરકાર વેપારીઓ સાથે રહેશે તો વેપારી પણ સરકારની સાથે જ છે, અમે પણ ટેક્સ પેયર છીએ, સરકારે અમારું ધ્યાન રાખવું જોઈએ એવી અમારી લાગણી છે અને માંગણી પણ છે। આપના માધ્યમ થકી હું સરકાર પાસે આ લાગણી પહોંચાડવા માંગુ છું। વેપારીઓ છે એમની સાથે આપ શું કહેશો? છૂટ તો મળી છે અડધા દિવસની, પરંતુ જો પૂરા દિવસની છૂટ જો આપ જોવા માંગતા હોય તો એના માટે નિયમોનું પાલન થવું પણ એટલું જરૂરી છે? નિયમોનું પાલન તો બધા વેપારીઓ ઘણા ટાઈમથી કરે જ છે, કારણ કે દરેક વેપારી સમજે જ છે કે આ પરિસ્થિતિ ખરાબ છે,
એટલે નિયમોનું પાલન તો બધા દુકાનોમાં થાય છે, સેનેટાઇઝ થાય છે, બધા માસ્ક રાખે છે. પણ સૌથી આનંદની વાત એ છે કે સરકારશ્રીએ આ નિર્ણય લીધો છે, અડધો દિવસ દુકાન ખુલ્લી રાખવાનો 3 વાગ્યા સુધીનો. એ ખૂબ આવકારદાયક નિર્ણય છે. અને સરકારશ્રીને વિનંતી કે આ નિર્ણય છે એ હવે 27 તારીખે સમીક્ષા કરે તો ફૂલ દિવસનું કરી નાખે, જેથી કરીને નાના વેપારીઓ ઘણા ટાઈમથી ટર્નઓવરના પ્રશ્નો છે બધાને, કે બધાને આર્થિક સંકળામણ છે, એમાં ધીમે ધીમે બધાનું રૂટીન કામ થાય અને આગળ વેપારીઓ બી આગળ, બધાની આગળ સ્ટાફ છે. આ પોકેટની અંદર ટોટલ 5000થી ઉપર દુકાનો છે, જે દરેક દુકાનને એવરેજ 4-5 જણ ગણો તો 25-30 હજાર પરિવારો છે એ આ એટલી માર્કેટો ઉપર ચાલે છે. તો દરેકના ઘરનું થોડું ગુજરાન ચાલે. અને સરકારશ્રીને બીજી વિનંતી કે લોકોને, વેપારીઓને જીઈબીના બિલો છે, ટેક્સેશન છે, એમાં શક્ય હોય તો કોઈ રાહતનું પેકેજ ને એવું બી આપે એમ. શું કહેશો, આની અસર કેટલી થઈ આટલા દિવસ બંધ થી? કારણ કે જે મુખ્ય લગ્નની સીઝન હતી એ પણ હવે લગભગ પૂર્ણ થઈ ગઈ છે, એટલે જે સિઝનલ જે વેપાર હતો એ તો હવે થવાની શક્યતાઓ નથી, કેટલી અસર રહેશે? ઘણી ખરાબ અસર થઈ છે. આમ જોવા જઈએ તો 2020 અને 2021માં ઓલમોસ્ટ એપ્રિલ અને મે મહિનાના અમને વેપાર મળ્યા જ નથી એમ કેવું હોય તો કહી શકાય. આ એપ્રિલ મે નું જોઈએ તો લગનગાળાની સિઝન, રમઝાન મહિનો પ્લસ ઉનાળાની ગરાકી, આ બધો માર અમને વેપારીઓને પડેલ છે. હવે જો 9-3 જે બજાર ખોલવામાં આવી છે તેનાથી અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ બધા જે માર પડ્યા પર એના પર રૂજ આવે, અને હજી જો 3 વાગ્યાથી લંબાવીને પૂરો દિવસ અમને વેપાર કરવાનો લાભ આપે સરકાર તો હજી પણ અમારા ઘા ભરાઈ શકે છે. ચોક્કસ વેપારીઓ ખુશ છે કે હવે સરકાર દ્વારા આટલી છૂટ આપવામાં આવી છે, પણ સાથોસાથ એ પણ મહત્વની વાત છે કે આગામી સમયમાં પૂરા દિવસ માટે છૂટ આપવામાં આવે અને સાથોસાથ જે ટેક્સ સહિતના જે વિભાગો છે તેમાં પણ સરકાર ધ્યાન દે. જે રીતના સમગ્ર વર્ષ દરમિયાન વેપારમાં જે અસર પડી છે, સિઝનલ જે વેપાર છે તે પણ પૂર્ણ થઈ ગયા છે વેપારીઓના, ત્યારે આજે આર્થિક ફટકો છે તેની સામે સરકાર કોઈ નોંધનીય જે કામગીરી વેપારીઓ માટે કરે તેવી પણ માંગ વેપારીઓ કરી રહ્યા છે. જી બિલકુલ. શૈલેષ, આપના તરફ આવીએ છે. આપ ત્યાં માર્કેટમાં છો, સુરતમાં આજે હીરા બજાર અને ટેક્સટાઇલ માર્કેટ આજે ખુલી ગયા છે. થોડી વાર પહેલા આપના તરફથી એ પણ જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે સુરતમાં અત્યારે માર્કેટની શું સ્થિતિ છે, શું વેપારીઓ કહી રહ્યા છે? સુરતની વાત કરીએ તો સુરતમાં જે રીતે વેપાર ધંધા આજથી શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે તેમાં જે રીતે ટેક્સટાઇલ માર્કેટ અને હીરા બજાર શરૂ થશે તેને લઈને સૌથી મોટી રાહત અત્યારે દેખાઈ રહી છે સુરતને. કારણ કે છેલ્લા 20-25 દિવસથી સંપૂર્ણપણે આ માર્કેટો બંધ હતી અને માર્કેટો બંધ હતી એને લઈને સમગ્ર સુરત શહેરનું અર્થતંત્ર ઠપ થઈ ગયું હતું. સુરતમાં એક સિસ્ટમ છે કે હીરા બજાર અને ટેક્સટાઇલ માર્કેટ એ બંને વિસ્તાર, બંને માર્કેટો શરૂ હોય, વેપાર શરૂ હોય તો ચોક્કસપણે સમગ્ર સુરત શહેર ધમધમતું હોય છે. અત્યારે આપણે ભાગળ વિસ્તારમાં છીએ અને ભાગળ વિસ્તારમાં અત્યારે દુકાનો ખોલવાની પરમિશન આપવાની સાથે સમગ્ર વિસ્તાર ધમધમતો થઈ ગયો છે. ટેક્સટાઇલ માર્કેટ અત્યારે શરૂ થઈ છે, પરંતુ વેપારીઓની એક જ લાગણી છે કે જે 6 કલાકની છૂટ આપવામાં આવી છે એને બદલે આ છૂટછાટનો સમય થોડોક વધારવામાં આવે તો સૌથી વધારે સારું રહેશે. અલબત્ત જે રીતે બેન્કિંગના કામકાજને લઈને, વેપારના કામકાજને લઈને આ છૂટછાટ આપવામાં આવી છે એ છૂટછાટને ચોક્કસપણે વેપારીઓ આવકારી રહ્યા છે. જી બિલકુલ, ધન્યવાદ શૈલેષ આપનો, માનુ અને ગૌતમ આપ ત્રણેયનો ધન્યવાદ જાણકારી માટે.